જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મજાની વાત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની હોસ્ટ નુપુર દાણી. મિત્રો, કોરોનાનો કેર ચાલુ છે. પહેલી લહેર આવી, બીજી લહેર ચાલુ છે અને ત્રીજીના ભણકારા વાગે છે. કોરોનાએ એવો કાળો કેર વર્તાવ્યો છે કે પૂછો નહીં વાત. પરંતુ હવે આ ચિંતામાં વધારો થયો છે, કારણ કે હવે એક ઓર એવો રોગ છે કે જે કોરોના પછી સાજા થયા પછી આપણને થાય છે અને પોતાનો વિકરાળ પંજો ફેલાવે છે. મિત્રો, આ રોગ એવો છે કે જે કોરોના સંક્રમિત જે દર્દીઓ છે એમના સાજા થયા પછી થવાની શક્યતા વધી જાય છે. કોરોનાની વાત કરીએ તો કોરોનામાં પણ 2% થી ઓછા લોકોના મૃત્યુ થાય છે. 80% લોકો એવા છે કોરોનામાં કે જે સામાન્ય સારવારથી સાજા પણ થઈ જાય છે. અને ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમને કોરોના થયો હોય છે ને સાજા થઈ જાય છે, તેમને ખબર પણ નથી પડતી. પરંતુ આ રોગ એવો નથી, ખૂબ જ ભયાનક રોગ છે અને કોરોનામાંથી સાજા થયા પછી આ રોગ થાય છે. આપણે જાણીએ છીએ કે આમ તો કોરોના પછી સાજા થયા પછી ઘણા બધા બીજા રોગો પણ થઈ શકે છે, જેમ કે ફેફસાના રોગ છે, કિડનીના રોગ છે, હૃદયના રોગ છે. પરંતુ આ રોગ થોડોક વધારે ભયંકર છે, એટલે કે બ્લેક ફંગસ અથવા તો જે કાળી ફંગસ કહેવાય છે તેનાથી આ રોગ થાય છે, જેનું નામ છે મ્યુકરમાઇકોસિસ. મિત્રો, મ્યુકરમાઇકોસિસ વિશે ઘણી બધી અસમંજસ પ્રવર્તે છે લોકોના મનમાં, તો આજે આપણે આ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે અને માહિતી આપણને આપશે આ વિષયમાં ખૂબ જ જાણકાર અને આપણા પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ સર, તેમની સાથે વાતચીત કરી. નમસ્તે સર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અત્યારે જે કોરોનાનો પંજો ફેલાયો છે અને જે લહેરો ચાલી રહી છે એના પછી સાજા થયા પછી મ્યુકરમાઇકોસિસ થાય છે, તો એ વિશે થોડીક માહિતી આપશો. પૂર્વ ભૂમિકા બાંધતા નુપુર જે વાત કરવામાં આવી એ ખરેખર સાચી છે. કોરોના થયા પછી આ રોગ થાય છે, એવું નથી. મ્યુકરમાઇકોસિસ નવો રોગ છે, જે પૂર્વ ભૂમિકામાં કહેવાયું સંપૂર્ણ સાચું છે. આ રોગ કોરોના થયા પછી થાય છે અને એ થવાના કારણમાં મહદઅંશે કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને જે લાંબો સમય પથારીવશ રહેવું પડે, સ્ટીરોઇડ આપે, મોં બરાબર સાફ ના થતું હોય, આ બધા કારણો ભેગા થઈને ક્યાંક મોંમાં ફૂગનો હુમલો થાય, ક્યાંક આ મ્યુકરમાઇકોસિસ જેને બ્લેક ફંગસ કહે છે તેનો રોગમાં કોરોના પછી દર્દી સપડાય. પણ મૂળ કારણ એ છે કે એની રોગ પ્રતિરોધક શક્તિ એ આ સ્ટીરોઇડ અને બીજી દવાઓના કારણે ઘણી ઘટી ગઈ હોય છે અને એટલા માટે આ રોગ પહેલાં જવલ્લે એકલ દોકલ ને થતો એ હવે બહુ મોટા પાયે થાય છે. જી બિલકુલ, એટલે આપે જે પ્રકારે જણાવ્યું આ રોગ એટલો ભયાનક છે કે જ્યારે કોરોનામાંથી માણસ સાજું થઈ જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે બધું બરાબર થઈ ગયું છે, પરંતુ પછીથી આ રોગ થાય છે ને જે તમારો જીવ પણ લઈ શકે છે. તો બીજો એક સવાલ એ પૂછવા માંગીશ કે આ રોગની ભયાનકતા જોતાં શું લાગે છે કે જેટલી વહેલી સારવાર આ રોગની શરૂ થઈ જાય એટલું માણસની બચી જવાની સંભાવના વધી જાય છે અને કોઈ અંગ કાપવું પડે એવી સંભાવનાઓ ઘટી જાય છે, એ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે, જેટલી વહેલી સારવાર શરૂ થાય તેટલું આ રોગની ઘાતકતામાંથી બચી શકાય. કારણ કે કોરોનાની વાત જે છે તેમાં 2% મૃત્યુ થાય છે, આ કિસ્સામાં 50% કરતાં વધારે મૃત્યુ થાય છે. એટલે આ રોગના લક્ષણો સમજી અને તમે જેટલી વહેલી સારવાર કરો તેટલી જરૂરી છે. હવે આ રોગના મુખ્ય લક્ષણો કયા જાણવા માંગીએ આપણે, તો ચહેરા પર એક બાજુ સોજો આવો અથવા આંખ ઝીણી થઈ જવી, માથું દુખવું, તાવ આવવો, નાક ભરાઈ જવું જેને સાઇનસ કહીએ છીએ આપણે, મો નાકની અંદરની બાજુ ઉપરની સાઈડે એટલે આપણે તાળવું કહીએ છીએ એમાં કાળા નિશાન પડી જવા, શ્વાસ લેવામાં તકલીફ, છાતીનો દુખાવો અથવા પેટનો દુખાવો અને ઉલટી થવી એટલે કે વોમિટિંગ. અમદાવાદ અને રાજકોટના કેટલાક દર્દીઓને કોરોના મટ્યા બાદ આ રોગ થયો હોવાનું શરૂઆતમાં જાણવામાં આવ્યું છે. હવે તો એ રોગ સુરતમાં પણ પકડાયો છે અને વડોદરામાં પણ પકડાયો છે. એટલે મેં કહ્યું તેમ અગાઉ કે આ રોગની મારક શક્તિ ખૂબ વધુ છે, એટલે તમે આ નિશાન દેખાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો, એ ઉપકારક બને
પણ સાથોસાથ મારે એ પણ કહેવું છે દર્શક મિત્રોને કે આંખ જરા લાલ થઈ કે જરા કાનમાં કંઈ તકલીફ થઈ કે નાકમાં તકલીફ થઈ એટલે દોડીને ડૉક્ટર પાસે ગભરાઈને જવાની જરૂર નથી. તમે પહેલાં તમારા ફિઝિશિયનને બતાવો, એને જરૂર લાગશે તો એ પછી નિષ્ણાત ડૉક્ટર પાસે તમને મોકલશે. ગભરાશો નહીં, સાવચેતી જરૂર રાખો. જી બિલકુલ, એટલે એમ કહી શકાય કે ગભરાવાની જરૂરિયાત નથી. દરેક નાની નાની વસ્તુમાં ગભરાવાની જરૂરિયાત નથી. અને ખાસ કરીને જે લક્ષણો આપને જણાવ્યા અત્યારે ડૉક્ટર સાહેબે, એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે આ પ્રકારના લક્ષણો જો દેખાય તો તમે ડૉક્ટર પાસે જશો તો તમને ઝડપથી ફાયદો થશે. પરંતુ એક કહેવત છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે ઇલાજ કરતાં પહેલેથી તકેદારી રાખવી એ કોઈ પણ રોગમાં વધારે સારું છે. તો આ રોગ કેવો છે અને જેમાં કયા પ્રકારના લોકોને આ રોગ થવાની શક્યતા વધી જાય છે અને એનાથી બચવા માટે શું તકેદારી લેવી જોઈએ એના વિશે જાણીએ. નુપુર, આ રોગ થવાની શક્યતા કોરોના પછી દર્દીઓમાં એટલા માટે વધી જાય છે કે એમને સ્ટીરોઇડ આપવા પડ્યા હોય, લાંબા સમય પથારીવશ રહ્યા હોય અને એના કારણે એમની રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થઈ હોય. સામાન્ય રીતે આપણે શાકભાજી કે એવું કશું ઘરમાં પડ્યું રાખે ને એમાં કોવાડ થાય, એના ઉપર જે ફૂગ પેદા થાય છે તે આ જે મ્યુકોરમાઇકોસિસ માટેની જે ફૂગ છે તેને લગતી ફૂગ છે. એટલે કોવાટ થતો હોય, શાકભાજી ઘરમાં પડ્યા પડ્યા કોવાતા હોય અથવા કચરો કોવાતો હોય બગીચામાં, એવી જગ્યાએથી સામાન્ય રીતે દૂર રાખવાની જો સાવચેતી આપણે રાખીએ તો એ ઉપયોગી થાય. એ સિવાય N95 માસ્ક પહેરવો અને વાતાવરણથી થતા ઇન્ફેક્શનથી બચવું. મારે એ ખાસ કહેવું છે કે મ્યુકરમાઇકોસિસના સ્પોર્સ જેને કહીએ આપણે, કોશેટા, એ હવામાં તરતા જ હોય છે. આપણે એને ક્યાંય બીજેથી બહારથી નથી આવતા. આપણા નાકમાં શ્વાસોશ્વાસમાં જાય, પછી સાઇનસનું જે બખોલ હોય એમાં એ ચોટે અને ત્યાં ચામડી કોમળ હોય છે. એટલે જો તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઓછી હોય તો એ ઈંડા ત્યાં ફાટે અને ફાટીને પછી એની કોલોની બને. આ રોગની શરૂઆતનો પાયો નખાઈ ગયો એમ માનવાનું. એટલે N95 માસ્ક પહેરો. બાંધકામ ક્ષેત્રના કામથી ઉત્પન્ન થતી ધૂળ, પાણીના ભેજથી ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારતો વગેરેથી દૂર રહેવું. ઘણીવાર આપણે ચોમાસામાં જોઈએ છે કે ઘરે પણ ભેજના ધાબા પડ્યા હોય, ફૂગ થઈ હોય, તો એનાથી દૂર રહેવું જોઈએ. બૂટ પહેરવા, પેન્ટ અને લાંબી બાજુનું શર્ટ તેમજ હાથ મોજા પહેરવા જોઈએ, જેથી શરીરના કોઈ ખુલ્લા ભાગ પર આ પ્રકારની ફૂગનું આક્રમણ ન થાય. અને છેલ્લું, સ્કિન ઇન્જરી, ચામડી કપાઈ ગઈ, શાક સમજતા પણ આંગળી કપાઈ, નાનો વાઢીઓ પડ્યો હોય તેવું લાગે તો પણ સાબુ કે ડેટોલ મિશ્રિત પાણીથી હાથ ધોઈ નાખવા. કોરોના રોગમાં મૃત્યુ સામે કરતા દર્દીઓમાં જ્યારે કોરોના વાયરસ ફેફસામાં વધુ સક્રિય થાય, સાઇટોકાઇન સ્ટોર્મમાં પરિણમે, તે માટે રોગ પ્રતિરોધક શક્તિ ઘટાડવા દવા અપાય છે, જે પણ મ્યુકરમાઇકોસિસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી દે છે. ચિંતાનો વિષય એ છે કે આ રોગની એકમાત્ર અસરકારક દવા એમ્ફોટેરિસિન B ખૂબ મોંઘી તો છે જ, પણ બજારમાં એ સહેલાઈથી ઉપલબ્ધ નથી. અત્યારે પણ એ દવાની તંગી વિશે આપણે જો અખબાર વાંચીએ તો લગભગ રોજ એનો કંઈક ને કંઈક તંગી બાબતમાં આવે છે. એટલે આજે ગુજરાતમાં હજારો દર્દીઓને પોસ્ટ કોરોના મ્યુકરમાઇકોસિસ થયો છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા કદાચ 3000 હશે, પણ જેમ જેમ સાજા થાય તે પછી આ રોગ થાય છે, એટલે એ સંખ્યા વધતી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે ટૂંકમાં ફૂગ જ્યાં હોય ત્યાંથી દૂર રહેવું, શરીરને ઢાંકેલું રાખવું, બૂટ મોજા પહેરવા, હાથના મોજા પહેરવા, લાંબીબાઈના શર્ટ પહેરવા, અને કોવાટ થતો હોય અથવા દિવાલ પર ભેજ લાગીને ફૂગ વળી હોય આવા વાતાવરણથી દૂર રહેવું. જેટલી એમ કહી શકાય કે ભેજવાળું વાતાવરણ જ્યાં હોય છે ત્યાં આ પ્રકારે વધારે રોગ થવાની શક્યતા છે. હા જી, ભેજવાળું સૂર્યપ્રકાશમાં વધારે રહેવું, સૂર્યપ્રકાશમાં ખુલ્લી હવામાં, તમારા રૂમમાં પણ એર કન્ડિશનર હોય તો બને ત્યાં સુધી દિવસમાં અમુક સમય તો તમે બારી બારી ખુલ્લી રાખી અને હવાનું જો સર્ક્યુલેશન વધે તો એ ઉપકારક નીવડે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું એ પ્રમાણે કે સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર થવી રૂમમાં, એવી જગ્યાએ આપણે બેસવું વધારે હિતાવહ છે. ભેજવાળી જગ્યા જ્યાં હોય છે ત્યાં ફૂગનો વસવાટ વધારે હોય છે અને ખૂબ જ ઝેરી ફૂગથી આ થતો રોગ છે. તો હવે આપણે એ જાણીશું કે આ રોગ જે છે એ કેવી રીતે, કોને થાય છે અને કેવી રીતે ઝડપથી પ્રસરે છે. જી, મેં પહેલાં પણ કહ્યું કે આ લોકોને ઝેરી ફૂગ કહે છે કારણ કે ગભરાટમાં નામ અપાઈ ગયું છે, પણ એ ફૂગથી થતો રોગ છે.
એટલે આ ફૂગને ડોક્ટરો પોઈઝનસ ફંગસ એવું નથી કહેતા. આ રોગ થવાનું મુખ્ય કારણ હવામાં ફરતા ફૂગના સ્પોર્સ છે. સ્પોર્સ એટલે એક જાતનો કોશેટો. આપણે બધા જ માણસો આ નાનકડા કોશિટા જેવા સ્પોર્સને શ્વાસમાં લઈએ છીએ અને પછી મેં જેમ જણાવ્યું તેમ સાઇનસમાં જમા થાય. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, સ્ટીરોઇડ લેતો હોય, કોવિડ પેશન્ટ હોય વગેરે પરિબળો ભેગા થાય તો પેશન્ટ સસેપ્ટેબલ હોસ્ટ એટલે કે સરળતાથી આ રોગનો યજમાન બની જાય છે. નાકની અંદર આ સાઇનસમાં જમા થાય, ફાટે અને એની પછી કોલોની બને અને એ પછી નાકમાંથી નાક અને આંખ વચ્ચે કાછો પડદા જેવું જ હોય છે સાઇનસ અને આંખ વચ્ચે, એને ભેદીને પછી આંખમાં જાય અને છતાં પણ એની દરકાર ના કરી હોય તો એ મગજમાં જાય અને મેનેન્જાઇટિસ નામનો રોગ થાય જે અતિ ઘાતક અને અતિ ભયાનક છે. એટલે થોડાક જ સમયમાં આ જે લાખોની સંખ્યામાં બેક્ટેરિયા કોલોની ને તે પછી એકદમ સાઇનસમાં ચેપ ફેલાવાનું શરૂ કરે. આવા દર્દીને મ્યુકરની શરૂઆત હશે ત્યારે નાક અને સાઇનસ રિલેટેડ લક્ષણો દેખાવા મળશે. માથું દુખે, નાક બંધ થઈ જતું હોય તેવું લાગે અને આ લક્ષણોમાં સાઇનસમાં દુખાવો એટલે ફેસ પર દુખાવો, આંખમાં દુખાવો, આંખમાંથી પાણી આવવું, આંખનો ડોળો સૂજી જવું, કાળું લીટ આવવું જેવા લક્ષણો દેખાશે. મ્યુકર માઇકોસિસના જૂના દર્દીઓમાં જે લક્ષણ નહોતું તે વધારાનું લક્ષણ કોવિડના દર્દીઓમાં જોવા મળે છે. તે જડબામાં દુખાવો અને દાંત ઢીલા પડી જાય એ કોવિડના દર્દીઓના કિસ્સામાં ખાસ જોવા મળે છે. આ મ્યુકર માઇકોસિસના પ્રાથમિક લક્ષણો મેં નોપુર જણાવ્યા. નાકમાંથી કાળા રંગનું લોહી જેવું પ્રવાહી નીકળવું પણ શરૂ થાય છે. કોવિડના રોગમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારબાદ દર્દી સાજો થાય અને આવા લક્ષણો જોવા મળે તો વિશેષતઃ એણે ચિંતા કરવી જોઈએ. જરા પણ પ્રમાદ રાખ્યા વગર પહેલાં પોતાના ફિઝિશિયનને અને પછી ફિઝિશિયન કે તો નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ અને આ રોગની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ રોગમાં એક મોટામાં મોટી તકલીફ એ છે કે એમ્ફોટેરિસિન બી જે દવા છે એની એ પણ એ પૂરતી મળતી નથી. એટલે આ બધું જ આયોજન કરી અને આગળ વધવું જોઈએ. અને એ માટે ધારો કે તમારે બજારમાંથી તો નહીં મળે પણ જો તમે સિવિલ હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં હશો તો એ લોકો તમને આપશે. પણ બહારની કોઈ હોસ્પિટલમાં દર્દી ટ્રીટમેન્ટ લેતો હોય તો શું કરવું? તો દાખલા કે અમદાવાદમાં હોય તો સોલા હોસ્પિટલ પરથી આનું વિતરણ થાય છે. એટલે એણે પોતાના આધાર કાર્ડ, પ્રિસ્ક્રિપ્શન, કઈ હોસ્પિટલમાં છે, ડૉક્ટરનું રેકમેન્ડેશન આ બધું સોલા હોસ્પિટલને મેઇલથી મોકલવાનું છે. એના પોર્ટલ પર રજીસ્ટર થાય અને ત્યાર પછી હોસ્પિટલ તરફથી એને જાણકારી મળે ત્યારે ઇન્જેક્શન મળે. આવો એનું પદ્ધતિ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે ખાસ જોયું કે આ રોગ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે આ રોગ માટે ખાસ કરીને જે અલગ અલગ ટ્રીટમેન્ટ જે સર્જરીઝ કરાવી હોય તેવા લોકોને વધારે થાય છે. એનો ચેપ વધારે ઝડપથી ચોંટે છે કારણ કે તેમની ઇમ્યુનિટી થોડીક લો હોય છે અને આ સાથે જ એના માટેની જે દવા છે એ ઇઝીલી અવેલેબલ નથી. તેના માટે પણ ખૂબ જ મુશ્કેલી થાય છે જેના કારણે લોકોનો જે જીવ છે એ ઝડપથી જઈ શકે છે અને ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે તેની સારવાર માટેની. પરંતુ જે પ્રકારે ડોક્ટર વ્યાસ સાહેબે જણાવ્યું કે એની જે દવા છે તે ખૂબ જ એક્સપેન્સિવ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એ પણ અસમંજસ ચાલ્યા કરે છે કે ઘરે બેઠા પણ આ રોગ થઈ શકે છે કે પછી ખાલી ને ખાલી હોસ્પિટલમાં જઈએ ત્યારે જ આ રોગનો ચેપ લાગે છે. આ જવાબ આપું તે પહેલા એક વસ્તુ સમજવાની જરૂર છે કે માત્ર જીવ જઈ શકે છે એવું નથી. આ રોગ માટે મને માહિતી છે ત્યાં સુધી આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોમાં 400 જેટલી સર્જરી કરવામાં આવી છે. આંખનો ડોળો કાઢી નાખવો પડે, જડબું કાઢી નાખવું પડે. એટલે શરીરનું કોઈ અંગ પણ તમે ગુમાવી બેસો એ સાજા થાવ તો પણ એ પ્રકારનો આ રોગ છે. એટલે બિલકુલ એનાથી સાવચેતીથી જ પનારો પાડવો જોઈએ. બાકીની વાત છે, આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે પ્રકારનો પોસ્ટો ફરતી હોય છે એમાં લોકોમાં એવી માન્યતા પ્રસરી રહી છે કે હોસ્પિટલમાં ઓક્સિજન થેરાપી આપે પછી ટેપ વોટર વાપરવાથી વ્યક્તિ મ્યુકરથી સંક્રમિત થાય છે અથવા તો હ્યુમિડિફાયરની ચોખ્ખાઈ નથી તેને લીધે પણ મ્યુકર માઇકોસિસ થાય છે. આ બધી વાત ખોટી છે એમ નિષ્ણાતો કહે છે. ફૂગના સ્પોર્સ હવામાં હોય છે જ. આવી ફૂગ સડતા શાકભાજી, ફળો, કિચન વેસ્ટ એટલે કે રસોડાનો કચરો જો ખૂણામાં મૂકી રાખેલો હોય અને તે 3-4 દિવસ પડ્યો રહે તો તેમાં મ્યુકર નામની ફૂગનું સર્જન થઈ શકે છે. અત્યારે નુપુર હવામાં ભેજ વધારે છે
એટલે ખાસ કરીને અત્યારે જ્યારે ચોમાસું આવી રહ્યું છે અને હવામાં ભેજનું પ્રમાણ વધારે છે ત્યારે આ જો કિચન વેસ્ટ જો ગમે તેમ રાખી મૂક્યો હોય અથવા તો એનો ડબ્બો નિયમિત સાફ ના થતો હોય તો એમાં આ પ્રકારની ફૂગનું સર્જન થઈ શકે છે અને એમાંથી પછી આ સ્પોર્સ હવામાં લિબરેટ થાય એટલે કે ફરતા થાય છે. આપણા વાતાવરણમાં મ્યુકરના સ્પોર્સ ચોક્કસ માત્રામાં હાજર જ હોય છે એટલે આપણે બધા પણ એને હવા અને આપણા શ્વાસોશ્વાસમાં લઈએ જ છીએ તો આપણી રોગ પ્રતિરોધક શક્તિ સારી હોય એટલે આપણને કંઈ તકલીફ થતી નથી. એટલે આ સ્પોર્સ હોસ્પિટલના વાતાવરણમાંથી જ મળે છે એવું નથી. હોસ્પિટલમાંથી કોઈને મ્યુકર થાય તો તેના કારણોમાં સૌથી પહેલું કારણ વુડન ટંગ સ્પેચ્યુલા, પેલું જીભ દબાવીને ડાક્ટર તપાસ કરતા હોય એ વાપરવામાં આવ્યું હોય તે એક મહત્ત્વનું કારણ છે. જીભ નીચે કરી તપાસ કરવા માટે વપરાતી લાકડાની આ નાની ચમચી એ આ રોગ પ્રસરાવવા માટેનો મોટો સોર્સ છે. બીજો સોર્સ છે ડૉક્ટરો ઓપરેશન કર્યા પછી ડ્રેસિંગ કરતા માટે ઉપર કાપા પર જે અધેસિવ ટેપ વાપરે છે. ડૉક્ટરો ઓપરેશન પછી ફટાફટ પટ્ટી લગાવી શકાય તે માટે પટ્ટી કાપીને ક્યાંક એ ઓપરેશનના ટેબલ પર કે એમાં જ લગાડી જતા હોય છે ટ્રોલી પર. એટલે આ ચોંટાડેલી ટેપ જે છે તે હવામાં ખુલ્લી હોય ત્યારે તેના ગુંદરવાળા ભાગ પર મ્યુકરના સ્પોર્સ ચોંટી જાય. પછી ચામડી પર આ પટ્ટી ચોંટાડાય એટલે થોડા દિવસ પટ્ટીમાંના સ્પોર્સ ઘાવમાં ઘૂસી જાય અને મ્યુકર માઇકોસિસ કરે. આ ઓપરેશન પછી જે અધેસિવ ટેપ લગાવાય તે બીજો સોર્સ છે. ત્રીજો સોર્સ હોંગકોંગની કિંગ્સ હોસ્પિટલના હિમેટોલોજી વિભાગમાં જોવા મળ્યો. તેનું કારણ હતું દર્દીની પથારીની ચાદરના અને લિનનના ચેપને કારણે 3-4 દર્દીઓને એકસાથે આ રોગ થયો હતો. ઇસીજીની લીડ્સ જે લગાવે છે તમને કાર્ડિયોગ્રામ લેવા માટે તે પણ આ રોગનું કારણ બની શકે. અત્યારે હોસ્પિટલમાં એક સાથે મ્યુકરના કેસનું આઉટબ્રેક થાય એવું નથી. ઘણા દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા, જેમને ડાયાબિટીસ હતું, સ્ટીરોઇડ લેતા હતા, તે લોકોને પણ મ્યુકર થયું છે. એટલે હોસ્પિટલમાંથી જ આ રોગ ફેલાય છે એવું નથી. આ રોગના સ્પોર્સ આપણે વાતાવરણમાંથી શ્વાસોશ્વાસમાં લઈએ છીએ. કોવિડના લીધે આપણે રોગ પ્રતિરોધક શક્તિ ગુમાવીએ છીએ જેને કારણે આ રોગને હુમલો કરવાનું સરળ રહે છે. જે ઘરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ડાયાબિટીસના દર્દી જેવો ઇન્સ્યુલિન લેતા હોય તેવા વ્યક્તિ છે તે ઘરમાં ગાર્ડન વેસ્ટથી ખાતર બનાવવા વગેરેથી પણ દૂર રહેવું જોઈએ. એટલે આટલી બાબતોનો આપણે જો ખ્યાલ રાખીએ, કિચન વેસ્ટથી બચીએ, ગાર્ડન વેસ્ટથી બચીએ અને આ ફૂગનું ઉત્પાદન ન થાય તે જોઈએ તો મને લાગે છે કે એમાં કંઈ તકલીફ ના પડે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપે સાંભળ્યું કે એવું નથી કે ખાલી તમે હોસ્પિટલમાં એડમિટ થયા હોય તો જ તમને ત્યાંથી ચેપ લાગી શકે છે, પરંતુ હવામાં પહેલેથી જે મ્યુકર માઇકોસિસના સ્પોર છે એ પ્રેઝન્ટ જ હોય છે જે આપણને ગમે ત્યારે ચેપ લગાડી શકે છે, માટે તકેદારી ખાસ રાખવી જોઈએ. પરંતુ હવે આગળનો સવાલ એ થાય કે આ જે રોગ છે તે શરૂઆતના તબક્કે જ પકડાઈ જાય, કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અને જેટલો સ્ટેજ વહેલો હોય એટલું ઝડપથી જો નિદાન થઈ જાય અને પકડી જાય તો તમારો જીવ બચી શકે છે, એ માટે શું કરવું જોઈએ? અને ખાસ કરીને સૌથી પહેલા આ રોગ નાકમાંથી પ્રસરે છે એટલે સાઇનસમાંથી અન્ય અંગોમાં કેવી રીતે પ્રસરે છે એ વિશે માહિતી મેળવીએ. જી નપુર, દુખાવો એ આ રોગનું સૌથી પહેલું સિગ્નલ છે. નાક બંધ થવું, દુખાવો થવો, નાકમાંથી પાણી વહેવું, કોવિડ પછી તરત આમ થાય તો ખાસ કાળજી રાખવી જોઈએ. મેં અગાઉ પણ કહ્યું છે મેક્સિલરી સાઇનસ જે સૌથી મોટું સાઇનસ છે અને નાકની બંને બાજુ આવેલું છે તેમાં સૌથી પહેલાં સોજો આવે. આપણા ઉપરના દાંતના ચોકઠાના સોકેટમાં દાંત બેઠા હોય છે, જેવો સોજો આવે કે ત્યાં પાણી ભરાય અને ત્યાં ભાર વધી જાય તેના કારણે દાંતના મૂળમાં દુખાવો શરૂ થાય. દર્દી ખાવાનું કે ચાવવાનું શરૂ કરે તો દુખાવો થાય. દાંતમાં દુખાવો થતો હોય, ચાવવામાં તકલીફ હોય તો મ્યુકરની શક્યતા છે, પણ મ્યુકર જ થયું છે તેવું માનીને ચિંતિત થવું નહીં. માથું પણ દુખવા લાગે, જેમ કે બીજા જે નાના સાઇનસ જેને ઇથમોઇડ સાઇનસ કહે છે, જે બંને આંખોની વચ્ચે હોય છે અને સિગ્મોઇડ ઇથમોઇડની પાછળ એટલે કે નાકની આગળથી 9 સેન્ટીમીટર અંદર ડીપમાં હોય છે, આ સિગ્મોઇડ સાઇનસનું ડ્રેનેજ બંધ થાય એટલે માથા પર દુખાવો થાય. ફ્રન્ટલ સાઇનસ એટલે આંખની ઉપરની સાઇનસ બ્લોક થાય એટલે માથાના આગળના ભાગમાં દુખાવો થાય. દુખાવો બ્લોકેજનું કારણ છે એ વાત સમજી લેવી. એટલે માથું દુખ્યા જ કરતું હોય તો આપણે કોઈ ગોળી લઈને એને મટાડી દીધું અને પછી પાછું ફરી દુખે એટલે ફરી ગોળી લીધી, એવું કરવું નહીં. એ રીતે તમે દબાવશો તો હાલ પૂરતું દર્દ તમને એમાંથી રાહત મળશે, પણ તમે આ રોગને પ્રસરવા માટેની સવલત કરી આપશો, કારણ કે ત્યાં સુધી ડૉક્ટર પાસે નહીં જાઓ તમે. નાકમાં દૂરબીન નાખીને જોઈ શકાય છે,
નાકની મ્યુકોઝામાં સોજો છે કે નહીં, ડ્રેનિંગ ચેનલના કાણા બ્લોક થઈ ગયા, બંધ થઈ જાય એટલે ડ્રેનેજ બંધ થઈ જાય, મ્યુકોઝામાં હવા ફરવી જોઈએ. દરેક સ્પોર્ટ્સ મ્યુકરના જેવું નથી, એસ્પર્જિલસ ફૂગના પણ હોઈ શકે. એલર્જીક ફંગલ ઇન્ફેક્શન મોટાભાગે એસ્પર્જિલસ હોય છે, પણ હાલમાં મ્યુકર વધારે જોવા મળે છે. કોવિડમાં મ્યુકોઝામાં સોજો વધારે આવી જાય છે. સોજો એટલો વધારે આવી જાય છે કે ઓક્સિજનની ટ્યુબિંગ નાકની અંદરની ચામડીને સતત સ્ટ્રોક મારી છોલી નાકના પડદામાં દાખલ થઈ જાય એવા કિસ્સા પણ જોવા મળે છે. એટલે મૂળ આ રોગનું બેસણું છે તે સાઇનસ છે. ત્યાં બેસે, ત્યાં બેઠા પછી એ ફાટે, લાખો બેક્ટેરિયાની કોલોની બનવા માંડે અને ધીરે ધીરે તમારે નાકમાં, નાકની બાજુમાં, આંખની બાજુમાં સોજો આવે. એ પાણી જળબામાં ઉતરેલે દાંત ઢીલા પડે, ચાવવામાં તમને દુખાવો થાય, માથામાં પાછળ દુખાવો થાય, આગળના સાઇનસ ભરાઈ ગયા હોય તો આગળ પણ દુખાવો થાય, અને સરવાળે નાકમાં એવું કન્જેશન એટલે કે બ્લોકેજ ઊભો થાય કે ઓક્સિજનની ટ્યુબ નાખવી હોય તો પણ એને છોલ્યા વગર જઈ શકે નહીં. આ બધા લક્ષણો એ મ્યુકર માઇકોસિસ થવાના લક્ષણો છે. અને આવું થાય ત્યારે જરા પણ વિલંબ વગર નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. નાકમાં જો સ્પોર્ટ્સ દાખલ થઈ ગયા હોય અને સ્પોર્ટ્સ વિકસે તે પહેલાં ત્યાંથી વાઇપર એટલે કે દૂર કરી નાખ્યા હોય તો નેઝલ સેલાઇન, એક નેઝલ સેલાઇન સ્પ્રે આવે છે, તમે દિવસમાં બે વખત એનાથી બે નાકના જે આપણી નાસિકા છે એને સાફ કરો તો આ મ્યુકર માઇકોસિસના જો સ્પોર્ટ્સ આવ્યા પણ છે તો એને વિકસવાનો સમય નહીં મળે. આ સેલાઇન સ્પ્રે બજારમાં અત્યારે અછતમાં હોય તો તમે આપણો આ ગ્લાસ છે, આ આવડા ગ્લાસમાં એક ચમચી મીઠું નાખો અને એક અડધીથી એક ચમચી ખાવાનો સોડા નાખો, એને બરાબર ઓગાળી દો અને પછી ઘરમાં ઝારી હોય તો એ ઝારીથી સવાર સાંજ નાકમાં ઝારી અને નાક ધુઓ, નેતી કહે છે આને. તો આ જો કરશો તો તમને મ્યુકર માઇકોસિસ થવાની શક્યતાઓ મહદઅંશે ઘટી જશે, કારણ કે આ જે એના સ્પોર્ટ્સ છે એ આમાં જીવી શકતા નથી. એટલે બધા સ્પોર્ટ્સ ધોવાઈ જાય, ફૂગ અટકે અને એ રોકાઈ જાય. ઓપરેશન કરે ને એ પછી પણ આવું નાઝલ ડુશ અપાય છે. એટલે કેટલાક લોકો એમ કે અમે સ્ટીમ લઈએ છીએ, પણ અહીં આપણે સ્ટીમ નથી લેવાની. આપણે અહીંયા વધારેની સ્ટીમ લેતા હો તો લેજો, પણ નાકને ધોવાનું છે. અને નાકનો જે પેસેજ છે જેને આપણે નસકોરા કહીએ છીએ એ ધોઈને ગળામાં ખારાશ લાગે એટલે તમે નાક ધોઈ નાખ્યું એમ માની લેવાનું. આ જો કરશો તો પણ મ્યુકર માઇકોસિસથી તમે બચી શકશો. એટલે આટલું કરવાનું આપણે જો એનું સમરાઇઝ કરી જઈએ તો, માથું દુખતું હોય, નાકના અહીંયા કે આંખમાં સોજો આવે, આંખ લાલ થાય, નાકમાં સાઇનસ થયું હોય એવું લાગે અને આ બધા લક્ષણો તમને દેખાય, દાંત ઢીલા પડી ગયામાં, હવે જે નવા દર્દીઓ આવે છે જેને કોવિડ થયો હોય એમના કિસ્સામાં નવી તરાહ જોવા મળે છે કે દાંત ઢીલા પડી જાય, જડબામાં પાણી ભરાય, તો આ મ્યુકર માઇકોસિસના લક્ષણો છે. તમે સત્વરે તમારા ડૉક્ટરની સલાહ લો, વિલંબ ના કરો, કારણ કે એક વખત મ્યુકર માઇકોસિસ નાકમાંથી આંખમાં ગયું અને આંખથી પછી મગજમાં જાય તો મેનેન્જાઇટિસ થાય, એ ઘાતક છે. માટે તમે જરાય વિલંબ કર્યા વગર, કદાચ કોવિડમાં એક દિવસનો વિલંબ કરશો તો ચાલશે, પણ મ્યુકર માઇકોસિસના કિસ્સામાં તો જરા પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સારવાર લઈ અને તમે જો ટ્રીટમેન્ટ લેશો તો તમારે આંખ નહીં કઢાવી નાખવી પડે, જડબા નહીં કઢાવી નાખવા પડે, આ બધામાંથી તમે બચી જશો. એટલે મારી સલાહ છે કે જેમને કોવિડ થયો હોય અને એવા કોવિડવાળા દર્દીઓ ઇન્સ્યુલિન પર હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, આ રીતે જેમની જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિરોધક શક્તિ એ કોમ્પ્રોમાઇઝ થઈ હોય, એ ઘરમાં તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. ગાર્ડન વેસ્ટ જે કોવાઈને ખાતર બનાવે છે તે પણ ના ચાલે અને કિચન વેસ્ટ જેમાં ફળ શાકભાજી અને કિચનના બીજા વેસ્ટ એ કોવાય અને એમાંથી ફૂગ બને તે પણ ના ચાલે. રોજબરોજ કિચન વેસ્ટનો નિકાલ થઈ જવો જોઈએ અને એ ફૂગ ના વળે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો પકડાય કંઈ પણ આ પ્રકારની તમને તમારી નાસિકા બંધ થતી હોય, માથું દુખતું હોય, આંખમાંથી પાણી આવવા માંડે, તમને આંખ લાલ થાય, સોજો આવે, તો મહેરબાની કરીને તમે નિષ્ણાત ડૉક્ટર પાસે પહોંચી જજો. વિલંબ કરવાથી આ રોગની ઘાતકતા 40-50% અથવા એથી પણ વધારે હોય છે.
અને કદાચ બચી પણ જાઓ તો આંખ કઢાવી નાખી હોય કે જડબું કઢાવી નાખી હોય તો તમારું દેખાવ વરવો બની જાય છે. આટલી વાત ખ્યાલમાં રાખીએ અને મ્યુકરમાઇકોસિસને આપણે કોવિડ કરતાં વધારે ગંભીર ગણીએ. તમારા ઘરમાં કોવિડમાંથી સાજો થઈને કોઈ વ્યક્તિ આવ્યો હોય તો તમે એને આનંદ મનાવવાના મૂડમાં નહીં રહેતા, એનું ઝીણવટભર્યું નિરીક્ષણ રાખો કે એને મ્યુકરમાઇકોસિસના તો કોઈ લક્ષણો નથી દેખાતા ને, અને ના દેખાય તો તમે નસીબદાર છો. આટલી વાત હંમેશા ખ્યાલમાં રાખવી જોઈએ. જી બિલકુલ ડોક્ટર વ્યાસ, આપે મ્યુકરમાઇકોસિસ થાય એના લક્ષણો કેવા હોય અને કેવી રીતે પ્રસરે છે અને શું સાવચેતી આપણે રાખવી જોઈએ એ બદલ જે માહિતી આપી છે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જોયું આપે મ્યુકરમાઇકોસિસ એ ખરેખર કોરોના કરતાં વધારે ઘાતક છે, કારણ કે મિત્રો ક્યાંક તો જીવ જતો રહે છે ને અથવા તો જો જીવ ન જાય તો તમારી આંખના ડોળાને નુકસાન થાય, આંખનો ડોળો કાઢી નાખે અથવા તો દાંત ઢીલા પડી જાય, જડબા કાઢવાનો વારો આવે એવું પણ બની શકે છે. માટે ખાસ સાવચેતી રાખજો. અને હા, ખાસ કરીને આપને કહેવાનું કે આ રોગ એવો છે કે તેના વિશે અમે તમને આજે જેટલી માહિતી આપી છે એ સિવાય પણ અન્ય બીજી ઘણી માહિતી છે કે જે હજી આપવાની બાકી છે, એ અમે આ મજાની વાતના નેક્સ્ટ એપિસોડમાં આપના સુધી ચોક્કસથી લાવીશું અને નિષ્ણાતો પાસેથી જે માર્ગદર્શન મેળવીએ છીએ એ આપના સુધી પહોંચાડીશું, જેથી આપની અંધશ્રદ્ધાનો પૂરેપૂરો છેદ ઉડી જાય. જી નપુર, આજે આપણે જે ચર્ચામાં કહ્યું તે રાજ્યના ટોચના વાયરોલોજીસ્ટ ડોક્ટર અતુલભાઈ પટેલ, આંખ સંબંધિત બાબતોના નિષ્ણાત ડોક્ટર ધવલભાઈ મોદી, ENT એટલે કે કાન નાક અને ગળાના નિષ્ણાત ડૉક્ટર રાજેશભાઈ વિશ્વકર્મા, અગ્રણી હિસ્ટોપેથોલોજીસ્ટ ડૉક્ટર મુકેશભાઈ માહેશ્વરી જેવા નિષ્ણાતો સાથેની ચર્ચામાંથી આ માહિતી લીધી છે, જે બદલ પણ આપણે એમનો ઋણ સ્વીકાર કરવો રહ્યો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ આપ તમામ જે મોટા અધિકારીઓ, જે ડોક્ટર્સ છો કે જેમણે આ માહિતી આપી જેના બદલ લોકોને આટલો ફાયદો થશે. અને હા મિત્રો, મજાની વાતના દરેક એપિસોડમાં, દરેક કાર્યક્રમમાં અમે આશા રાખીએ છીએ કે અમારી માહિતી આપના સુધી પહોંચે અને તમને ખૂબ જ ઉપયોગી થાય. આ સાથે આપના જે માર્ગદર્શન અને સૂચનો છે તે ચોક્કસથી આવકાર્ય છે. દર વખતે અલગ અલગ વિષયો પર અમે તમને માહિતી આપીએ છીએ. જો આપની પાસે પણ કોઈ સારા વિષયો હોય કે જેના વિશે આપ માહિતી જાણવા માટે ઈચ્છતા હોય તો આપ ચોક્કસથી અમને મેસેજ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અને હા, મારી એટલે કે નુપુર દાણીની અને જયનારાયણ વ્યાસ સરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આપણે મળીશું મજાની વાતના નેક્સ્ટ એપિસોડમાં એક સરસ મજાના નવા વિષય સાથે. હાલ આપની હોસ્ટ નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.